ચાલો બેટા, અગિયાર સાયન્સ ચેપ્ટર 7 લેક્ચર નંબર 2. હવે જોવાનું છે આપણે બે ત્રણ સવાલ વિશે વાત કરવાની છે. એમાં પહેલું છે કણોનું તંત્ર. કોનું? કણોનું તંત્ર. તો કઈ જ નહીં, કણોનું તંત્ર એટલે એક કરતા વધારે કણો લઈ લેવાના. એક કરતા વધારે કણો એટલે સિદ્ધિની વ્યાખ્યા છે કે એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા આમ કણો હોય આમ બહુ બધા. તો કોની સાથે બેટા? એકબીજા સાથે. એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એકબીજા સાથે અંદર અંદર પ્રક્રિયા કરી શકે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતા વધારે કણોના સમૂહને કણોનું તંત્ર કહેવાય. કણોનું તંત્ર કહેવાય એને આપણે કણોનું તંત્ર કહીએ છીએ. પક્ષીઓનો અવાજ આવતો હશે કારણ કે ગામમાં બેઠો છું એટલે. આ એક કરતા વધારે, એવું નહીં બે હોય ત્રણ હોય ચાર હોય તો પણ ચાલે, પણ એક કરતા વધારે હોવો જોઈએ. તો એક કરતા વધારે કણો કે જે એકબીજા સાથે શું કરતા હોય? આંતરક્રિયા, અંદરો અંદર પ્રક્રિયા કરતા હોય. તો તેવા કણોના સમૂહને કણોનું શું કહેવાશે બેટા? તંત્ર. કણોનું તંત્ર કહેવાય. તંત્રને આપણે સિસ્ટમ કહીએ. તંત્ર કણોનું શું કહેવાશે? તંત્ર. પછી એક બીજી વ્યાખ્યા છે દ્રવ્યમાન કેન્દ્ર. કયું કેન્દ્ર? દ્રવ્યમાન કેન્દ્ર. આને સમજવું પડે આપણે. દ્રવ્યમાન કેન્દ્ર જેને ઇંગ્લિશમાં કેવું હોય તો સેન્ટર ઓફ માસ. બહુ મસ્ત ટોપિક છે સેન્ટર ઓફ માસ. શું નામ બેટા એનું? સેન્ટર ઓફ માસ. એનું નામ છે સેન્ટર ઓફ માસ, બરાબર. દ્રવ્યમાન કેન્દ્ર જેને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ બેટા? સેન્ટર ઓફ માસ. આ બહુ અગત્યનો ટોપિક છે. એનું ઉદાહરણ આપું. ચલો હવે અહીંયા ધ્યાન આપો એક જ મિનિટે. ચલો જુઓ હવે સેન્ટર ઓફ માસ એટલે શું? દ્રવ્યમાન કેન્દ્ર એવું બિંદુ. આપણને એવું લાગે કે કોઈ તંત્ર છે, એ તંત્ર સ્થિર હોય કે ગતિ કરતું હોય એનાથી લેવા દેવાની, બરાબર. પણ એવું બિંદુ કે જે બિંદુ આપણને એવું લાગે કે તંત્રનું સમગ્ર દ્રવ્ય કેન્દ્રમાન હોય તેને કહેવાય સેન્ટર ઓફ માસ. એવું લાગે કે ત્યાં બધું દળ છે, બરાબર. ઉદાહરણ તરીકે જો, બરાબર, તંત્ર કેવું છે એનાથી આપણે લેવા દેવા નહીં. તંત્ર ગતિમાં હોય કે સ્થિર હોય એની સાથે લેવા દેવાની. તંત્ર ગતિમાં પણ હોઈ શકે અને સ્થિર પણ હોઈ શકે, બેમાંથી ગમે તે હોય. તંત્ર ગતિમાં હોય તો પણ ચાલે, સ્થિર હોય તો પણ ચાલે. તંત્ર ગતિ કે સ્થિર એ ખબર નથી. તો તંત્ર ગતિમાં હોય કે સ્થિર હોય, પરંતુ એવું બિંદુ તેનું એવું બિંદુ કે જ્યાં સમગ્ર દળ આખા પદાર્થનું દળ, સમગ્ર દળ કેન્દ્રિત થયું હોય, તેને સેન્ટર ઓફ માસ કહેવાય. સર સમજ ન પડી, જોર સમજ. આ સ્કેલ છે, બરાબર. આ સ્કેલ બધાને ખબર છે કેટલા સેન્ટીમીટરની છે? 15. હવે હું અહીંયા મૂકી દઉં આ પડી જાય તરત ખબર છે. બોલ માપુ એને ખબર ક્યાં આંગળી રાખીશ તો મને નહીં પડે. 7.5 જો. તો અહીંયા 7.5 રાખો તો જો પદાર્થ સ્થિર છે. જો કેમ? કારણ કે આ 7.5 એનું સેન્ટર ઓફ માસ કહેવાય. હા, હવે થોડોક તમે ફરક કરો, થોડોક ફરક કરો શકે તે જો સમજાવો. હવે આ બાજુ રબર મૂકી દેવા અને પછી 7.5 ઉપર રાખું તો
પડી જાય. કેમ એવું? કારણ કે આ રબર મૂક્યું દ્રવ્યનું વિતરણ બદલાઈ ગયું, તો હવે આપણું સેન્ટર ઓફ માસ ખસી જશે. કેમ? કારણ કે દ્રવ્યનું વિતરણ બદલાઈ ગયું, દ્રવ્યની વહેંચણી બદલાઈ ગઈ. પહેલાં આ સ્કેલ હતી એટલે એક નિયમિત દળ હતું, એટલે કમ્પ્લીટ બરોબર વચ્ચેનું બિંદુ લઈ લો 7.5, તો એનું સેન્ટર ઓફ માસ થયું. પણ હવે અહીંયા તમે આ મૂકો તો એક્સ્ટ્રા દળ થઈ ગયું, આ બાજુ દળનું વિતરણ વધી ગયું, તો 7.5 ઉપરનો આવે ખરા. જો આવ્યો પંખો હલે છે એટલે હલે છે, કંઈક 5 આસપાસ છે. જુઓ તો હવે આ દળ બદલાઈ ગયું એટલે સેન્ટર ઓફ માસ 5 થઈ ગયું. આને કહેવાય સેન્ટર ઓફ માસ. આ અગત્યની વસ્તુ છે, સેન્ટર ઓફ માસ. આવા બહુ બધા ઉદાહરણ છે. ચલો કોઈક વાર તમે છોકરા હોય તો ખાસ નાના છોકરા ઘરમાં તમે નાના છોકરા રમવાનો ઢીંગલો આપો ને તો આવું હોય, આમ આવું ઢીંગલું આવે. જોયું હોય તો આ ઢીંગલામાં બધું દળ અહીંયા અહીંયા તમે જુઓ ને, તો આ ઢીંગલાને તમે આમ જોરથી અહીંયા છોકરો મૂકો મારે ને, આ ઢીંગલો આમાં આંખ હોય, આમાં આંખ હોય, બરાબર સૂર્ય દીકરા આંખ, ને કોઈ ઉપરથી ને ઢીંગલાને ઉપરથી ધક્કો મારે ને, ધક્કો શું મારે બેટા, ધક્કો, તો ઢીંગલું આ એનું નાક આમ હોય, તો આમ જોરથી છોકરો મૂકો મારે તો આમ જઈ પાછું પોતાના મૂળ સ્થાને આવી જાય. આ બાજુથી ધક્કો મારે તો આમ જઈ પાછું મૂળ સ્થાને આવી જાય. પાછું ગમે તેમ હોય આમમાં આમમાં પાછું આમ જઈ આમ આમ હોય પાછું પાછું આમ આવી જાય, ગમે તેમ મારો પાછું પોતાના મૂળ સ્થાને તો આવી જ જાય, પાછું પોતાના મૂળ સ્થાને તો આવી જ જાય. તો આજે પોતાના મૂળ સ્થાને આવે એવું કેમ થયું? એનો રીઝન કોઈ આ ધ્યાનથી જુઓ ને, તો અહીંયા નીચે અહીંયા 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 નીચે જુઓ ને, જે છોકરાએ જોયું હશે ને ખબર હશે, અહીંયા છે ને આમ માટી ભરેલી હોય, માટી રેતી, એટલે આખો ભાગ હવા છે, અહીંયા રેતી, એટલે બધું દળ અહીંયા આવી ગયું. તો એવું લાગે કે અહીંયા બધું દળ છે, એટલે આ થઈ ગયું એનું સેન્ટર ઓફ માસ. એટલે તમે ગમે ત્યાં મારો પણ પાછું પોતાના મૂળ સ્થાને જ આવી જાય. આ અગત્યની વસ્તુ છે, આ એનું થઈ ગયું સેન્ટર ઓફ માસ. પછી આગળ જુઓ, પછી આગળ જુઓ, અહીંયા જોજો ખાસ. એક બીજું ઉદાહરણ મેં જોયેલું છે, તમે કદાચ જોયું હોય તો આવું સ્ટેન્ડ આવે, પછી આમ પક્ષી બનાવે, આમ પક્ષી આવી રીતે હોય તો ચિત્રકામ નથી પીએલ લેતો. આખું પક્ષી હોય ને એ ખાલી અહીંયા ચાંચ ઉપર અહીંયા આખું ઉડતું હોય, આખો ભાગ હવામાં હોય, આખો ભાગ હવામાં હોય, આખો ખાલી આ ચાંચ ઉપર બધું અહીંયા આખી પક્ષી અહીંયા હોય. તો એ લોકો એવો પ્રયત્ન કર્યો હોય કે આ ચાંચને એ રીતે બનાવે કે જેથી કરીને સેન્ટર ઓફ માસ અહીંયા આવે, સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. આ બધી રચના છે. આપણને એવું લાગે કે બધું દળ અહીંયા છે, અહીંયા બધું દળ અહીંયા છે, એને સેન્ટર ઓફ માસ કહેવાય, એને કહેવાય સેન્ટર ઓફ માસ, બરાબર. આ અગત્યની વસ્તુ નથી, બહુ જ અગત્યની વસ્તુ છે. આપણે કોની વાત કરીએ છીએ બધા? સેન્ટર ઓફ માસની વાત કરીએ છીએ, ધ્યાન રાખજો. આપણે વાત કરીએ છીએ સેન્ટર ઓફ માસ. હજી મને એક ઉદાહરણ યાદ આવે છે. તમે કોઈ વાર સાયકલ ચલાવો, સાયકલ સાયકલ ઊભા થઈને ચલાવો, આમ ઊભા થઈને, પછી આમ 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 સાયકલ સીધી જતી હોય, આ તમે ચલાવો છો સાયકલ, જો આમ તો આમ સાયકલ તમે ચલાવો, તો આ સાયકલ ચલાવતો ચલાવતો જાઓ છો, અચાનક કોઈ તમારા સામે આમ નજીકથી વસ્તુ આવે, તમે કોઈ વાર સાયકલ જુઓ તો સાયકલ તમે આમ તરત સ્ટેરિંગ હોય ને, અમુક છોકરાઓ ચલાવતા સ્ટેરિંગ આમ કરતી, સાયકલ આમ નમાવે પણ પોતે સેજ આમ થઈ જાય. એવું કેમ કરે? સાયકલને છે આમ નમાય, પોતે આમ થઈ જાય, એવું કેમ? કારણ કે સાયકલ આમ નમે એટલે બધું દળ આમ જાય,
દળ આમ જાય, એટલે બેલેન્સ કરવા માટે થોડુંક દળ આમ લે, એટલે સેન્ટર ઓફ માસ બરોબર ક્યાં રહે? વચ્ચે, કમ્પ્લેટ વચ્ચે રહે, ખસી ન જાય, કમ્પ્લેટ તમારી સામે રહે. આ વસ્તુ અગત્યનું છે, બરાબર? જો કેવી રીતે જો આમ હવે કેવું થાય, સાયકલ આપણે ચલાવતો હોય, સાયકલ કીબોર્ડ જોઈ હોય તો સાયકલ આપ ચલાવે તો આમાં એક વાર સાયકલ આમ ચલાવો તો પેન્ડલ મારો તો આમ સીધે સીધા જાઓ, પેન્ડલ મારો તો સાયકલ આમ તમે સીધે સીધા 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 ચલાવતો જાઓ, આમ 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 શાંતિથી, બરાબર? પણ ઉભા થઈને ચલાવો તો ઉભા થઈને ચલાવો, તમે જો સાયકલ ચલાવો ને પેન્ડલ આમ મારો આ બાજુ ના આમ તો આમ થાવ, આમ ચલાવો, ઉભા થઈને ચલાવો એટલે આમ જોશ કરે, ચલાવીશ કરે સાયકલ, ઉભા થઈને ચલાવો એટલે આમ ચલાવો, આપણે શું કરીએ? આ ગયેલું પછી આ બાજુ પગ દબાવો, તમે આમ એટલે આ બાજુ બળ ને કારણે દળ આ બાજુ જાય, પણ તમે પાછું સાયકલ આ બાજુ નમે તમે પાછું આમ જાવ એટલે તમે દળ પાછું આ બાજુ એટલે સેન્ટર ઓફ માસ વચ્ચે આવી જાય, શું બાળકો? પછી તમે આ બાજુનો પગ દબાવો એટલે આમ દબાવો, તો ઊભા થઈને ચલાવો એટલે આમ કરવું પડે, અને તમારે સાયકલિંગ સીધે જતો બાજુમાંથી કોઈ વાહન આવે તમે સ્ટીરિંગ આમ કરી નાખો, પણ તમે આમ થઈ જાઓ, આમ ન થાય એટલે પડી જ જાય, કારણ કે આખું દળ જ આમ ચાલ્યું, સેન્ટર ઓફ માસ ખસી ગયું આ બાજુ એટલે પડી જાવ, અને આમ ચલાવતો ને પછી આમ અચાનક ટર્ન લઈએ ને આમ આમ કરી અને અમને આપણે આમ થઈ એટલે સેન્ટર ઓફ માસ આમ આપણે દળ આમ ખાઈશું, સેન્ટર ઓફ માસ આમ ખસે, પણ હું મારું શરીર પાછું આમ લઈ જાઉં એટલે સેન્ટર ઓફ માસ બરોબર વચ્ચે રહે, સાયકલ પડે નહીં. SOS કઈ પ્રોગ્રામ આવે, SOS સાયન્સ ઓફ સ્ટુપિડ એવો કઈ પ્રોગ્રામ આવે, સાયન્સ ઓફ સ્ટુપિડ તે પ્રોગ્રામમાં તમે જુઓ, સાયન્સ ઓફ સ્ટુપિડમાં આ બહુ બધું બતાવે, સેન્ટર ઓફ માસ દાદરમાંથી સાયકલ નીચે ઉતરતા હોય ને નીચે તો આપણે આગળ ન નમાય નકર પડી જવાય, આપણે પાછળ લેવું પડે, કેમ? કેમ કે ઓલરેડી દળ બધું આગળ હોય એટલે આપણે પાછળ લઈએ તો સેન્ટર ઓફ માસ વચ્ચે, ટૂંકમાં એવું બિંદુ કે એવું લાગે કે જ્યાં બધું દળ કેન્દ્રિત છે, દાખલા તરીકે તમે પેલું મૂળ દળો ફેરો, દળો એટલે આગળ મૂકે, વચ્ચે મૂકે, સેન્ટર ઓફ માસ, જે કહેવામાં કુછ ખબર પડે છે, એ થઈ ગયું સેન્ટર ઓફ માસ. ચલો આગળ, એટલે આ વાત થઈ ગઈ તમારા સેન્ટર ઓફ માસ. મારે તમને દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું એ સમજાવવાનું હતું, એવું બિંદુ કે આપણને એવું લાગે કે સમગ્ર દળ એ બિંદુ પર કેન્દ્રિત છે. એટલે આવા તો SOS કરીને પ્રોગ્રામ જોજો, બહુ બધા આવે, SOS ના 50% એ લોકોના જે અંદરના ઉદાહરણ ને વિડીયો હોય ને SOS ની આજુબાજુ, SOS ને બધા ઘણા બધા સેન્ટર ઓફ માસ આવશે, દ્રવ્યમાન કેન્દ્ર. એટલે આ સેન્ટર ઓફ માસ ને આપણે સાચવવું પડે, બરાબર? ચલો ખાસ વાત, હવે એના સૂત્ર જોશું, પણ એના પછીના પીરિયડમાં. ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.